નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજ રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરના જે આતલિયા જીઆઈડીસી છે, આતલિયા જીઆઈડીસીની અંદર એક ફેક્ટરીની અંદર આગ લાગી. ફેક્ટરીનું નામ છે મહાદેવ ટ્રેડિંગ કંપની, અને મહાદેવ ટ્રેડિંગ કંપનીની અંદર થિનર બનાવવામાં આવે છે એવી વાતો દર્શાવી આવી છે. થિનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ કંપનીની અંદર આગ લાગવાના કારણે ઘણું બધું નુકસાન થયું હોય તે પણ પ્રાથમિક ધોરણે દેખાઈ આવે છે. એટલું જ નહીં પણ આગની અંદર કોઈ જ જાનહાનિ નથી થઈ, એ સારી વાત છે. જો કે 6 મહિના પહેલાં જ શરૂ કરવામાં આવી હતી આ કંપની, અને થિનર બનાવે છે તો તેણે ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાવ્યા ન હતા એવું ત્યાંના પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું છે. ફાયર સેફ્ટીના અભાવના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડે 29 મિનિટોની અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પણ આગ લાગવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, અને મોટો લોકટોળું ત્યાં ઉપસ્થિત થઈ ગયું હતું. આગ જોવા માટે લોકોના ટોળેન ટોળા મોટ્યા હતા, અને આગની જાણ થતાં મામલતદારનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી. આગ કયા કારણોસર લાગી છે એ તો જાણી શકાયું નથી, એ તો રિપોર્ટ બાદ જ ખબર પડશે. પણ 6 મહિના પહેલાં જ શરૂ કરેલી અને થિનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ નામની કંપનીની અંદર આગ લાગી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. પણ જ્યારે આ કંપની શરૂ કરવામાં આવી તો કોઈ કંપનીના લાઇસન્સ આપનાર અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા કે નહીં, અને એ અધિકારીઓએ અહીંયા ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં એ તપાસ્યું તો કે નહોતું તપાસ્યું, કે માત્ર જમીન લીધી, બંધકામ કર્યું અને ફેક્ટરી શરૂ કરી દેવામાં આવી. આ તો સારી બાબત છે કે કોઈનો જીવ નથી ગયો, પણ જો આમાં કોઈનો જીવ ગયો હોત તેના માટે જવાબદાર કોણ થાત? અને વારંવાર જ્યારે આગની ઘટના બનવા પામે છે તો ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે એ પણ જોવાનું રહ્યું. તો અત્યારે તો રાહતનો શ્વાસ એ છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, અને આગની અંદર કોઈ જ પ્રકારની જાનની નુકસાની નથી થઈ. પણ માલની તો ઘણી નુકસાની થઈ છે, મોટું નુકસાન ફેક્ટરીને થયું છે, અને હવે જોવાનું એ રહ્યું કે સંચાલકો દ્વારા ક્લેમ મૂકવામાં આવે છે કે કેમ. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ, અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી.